ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે રવિશંકર મહારાજ વિશે થોડું ભણીશું. રવિશંકર મહારાજ વિશે નિબંધ છે. રવિશંકર મહારાજને હવે તો આપણે ઓળખી જ ગયા છીએ કે તે કોણ હતા, તેમણે શું કામ કર્યું છે. બરાબર છે, રવિશંકર મહારાજનો જન્મ ઈસવીસન 1884ના ફેબ્રુઆરીની 25મી તારીખે એમના મોસાળ રઢુ ગામમાં થયો હતો. એમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એમના માતા ભણ્યા ન હતા. બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતુ હતા. કામ કરવામાં તે જરા પણ આળસ ન કરતા. તે બધું કામ ઉમંગથી કરતા. મહોલ્લામાં કોઈ પડોશીના કાગળ લખો હોય તો તે હોંશે હોંશે લખી આપતા અને ટપાલ પેટીમાં નાખી આવતા. તે તેની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા. તે કુશળ તરવૈયા પણ હતા. એકવાર તેમણે વાત્રક નદીના પૂરમાં તણાતા 3 યુવકોને બચાવ્યા હતા. મોટા થતા રવિશંકર મહારાજ ગાંધીજીના રંગે રંગાયા. રવિશંકર મહારાજ લોકસેવક વરેલા ગુજરાતના મહાન નેતા. મૂંગા મોડે સેવા કરવી એ તેમનો જીવનધર્મ હતો. સાચા અર્થમાં તે લોકસેવક હતા. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશ સેવા અને લોકસેવાના કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષર જ્ઞાન આપવાનું કાર્ય કર્યું. તેમણે બહારવાટીયાઓને સુધારવાનું કાર્ય કર્યું. ગુજરાતમાં કે દેશના કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીઓમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ થયું હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે પહોંચી જતા. રવિશંકર મહારાજ સાદું જીવન જીવતા. તેઓ ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા. ટૂંકું ધોત્યું અને કેડિયું અને ટોપી એમનો પહેરવેશ. ખભે લટકતી ઠેલીમાં તે 2 જોડી કપડાં રાખતા. મોટે ભાગે પગે ચાલીને તે ગામે ગામ ફરતા અને લોકસેવાના કામ કરતા. રવિશંકર મહારાજ પોતાના કાર્યોની કદી જાહેરાત કરતા નહીં. આથી તેઓ મુખ સેવક કહેવાયા. ગુજરાત તેમને પૂજ્ય દાદાના વાલસોયા નામથી ઓળખે છે. તેમણે 100 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. તો બાળકો, આપણો રવિશંકર મહારાજની બંધ અહીંયા ઘડી પૂરો થાય છે. તો તમે તે યાદ રાખજો અને પરીક્ષા માટે ગોખવાનો છે અને નોટમાં સરસ ચોખ્ખા અક્ષરે પેન્સિલથી લખવાનો છે.